છો ને બધાએ વિડીયો બધાએ રેગ્યુલર જુઓ છો ને અને હોમવર્ક આગળના લેક્ચરમાં મેં તમને હોમવર્ક આપેલું બરાબર છે પહેલાં પાઠ આપણે જે પૂરો કર્યો એનો સ્વાધ્યાય મેં તમને હોમવર્કમાં લખવા આપ્યું હતું બરાબર બધાએ એનો લેસન બધાએ કરી લીધું હશે તો હોમવર્ક બધાએ કર્યું હશે બરાબર અને સ્વાધ્યાય વાંચવું પણ હશે એટલે થોડું ઘણું યાદી રાખવાનું છે બરાબર ને વાંચી લેવાનું છે નિરાતે હવે આપણે પહેલો પાઠ આપણો પૂરો કરી દીધેલો છે આજે આપણે આ લેક્ચરની અંદર ધોરણ પાંચમાં કમ્પ્યુટર વિષય વિશે વાત કરવાના છીએ જેમાં આપણે બીજો પાઠ આપણો શરૂ કરવા જઈ રહ્યા છીએ બરાબર એટલે બધાએ છે એ પોતપોતાનું પાઠ્યપુસ્તક કોમ્પ્યુટરનું પાઠ્યપુસ્તક લઈ અને એમાં પાઠ બીજો આપણે શરૂ કરવાના છીએ તો બધા પોતપોતાનું કોમ્પ્યુટરનું પુસ્તક ખોલો અને એમાં બીજો પાઠ આપણે જોશું તો બીજો પાઠ બધાએ પોતપોતાના પાઠ્યપુસ્તકની અંદર કાઢી લેશે બરાબર ચાલો હવે આપણે જોઈએ બીજો પાઠ ચાલો બધાએ કાઢો હવે પાના નંબર બાર ઉપર છે બરાબર પાઠનું નામ છે સીપીયુ બરાબર બીજો પાર્ટ છે આપણો જેનું નામ છે સીપીયુ કમ્પ્યુટરના સમગ્ર કાર્યનું નિયંત્રણ સીપીયુ કરે છે બરાબર એટલે આખા કમ્પ્યુટરનું નિયંત્રણ જો કોઈ કરતું હોય એટલે કે સમગ્ર કામ કમ્પ્યુટરની અંદર જે પણ કામ હોય તેનું નિયંત્રણ જો કોઈ કરતું હોય તો એ કોણ છે કયો યુનિટ છે તો કે સીપીયુ છે બરાબર સીપીયુનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે બરાબર આ યાદ રાખવાનું છે હોય આપણે સીપીયુનું પૂરું નામ શું છે એ કોઈક પૂછે તો આપણને ખબર હોવી જોઈએ ને એટલા માટે બધાએ યાદ રાખવાનું છે બરાબર શું નામ છે સીપીયુનું પૂરું તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ બરાબર તેને શું કહેવાય તો કે તેને કમ્પ્યુટરનું મગજ કહે છે એટલે કે આખા કમ્પ્યુટરનું સંચાલન આખા કમ્પ્યુટરનું નિયંત્રણ સીપીયુ કરતું હોવાથી તેને કમ્પ્યુટરનું મગજ પણ કહેવામાં આવે છે માહિતી એટલે કે આઉટપુટ તૈયાર કરવા માટે સીપીયુ છે એ આપેલી સૂચનાઓ મુજબ ઇનપુટ ડેટા ઉપર પ્રોસેસ કરે છે સીપીયુનું મુખ્ય કામ શું છે તો કે પ્રોસેસ કરવી જે ડેટા તમે કોમ્પ્યુટરની અંદર દાખલ કરો એના ઉપર પ્રક્રિયા કરવી એ કામ કોનું છે તો કે સીપીયુનું બરાબર અને એ પ્રક્રિયા થયા બાદ આઉટપુટ દર્શાવે છે બરાબર તો સીપીયુ એ પ્રક્રિયા કરેલા ડેટાને સ્ટોર પણ કરે છે એટલે કે સીપીયુ છે એની અંદર પ્રક્રિયા તો કરે છે ડેટાની પણ બીજું શું કરે તો કે ડેટાને સ્ટોર પણ એટલે કે એનો સંગ્રહ પણ સીપીયુની અંદર થાય છે બરાબર જેને તમે ઈચ્છો ત્યારે મેળવી શકો છો એટલે સીપીયુ છે એ પોતાની અંદર પ્રોસેસ કરી અને ડેટાને સંગ્રહે છે પછી જ્યારે તમારે જરૂર હોય ત્યારે તમે તે ડેટા સીપીયુની અંદરથી મેળવી શકો છો બરાબર ટૂંકમાં કહીએ તો સીપીયુ છે એ ડેટા ઉપર પ્રોસેસ કરે છે અને ડેટા પ્રોગ્રામ અને માહિતીને સ્ટોર કરે છે એટલે ટૂંકમાં જો વાત કરીએ સીપીયુ ની તો સીપીયુ નું મુખ્ય કામ શું તો કે ડેટા પર પ્રોસેસ કરવી અને માહિતીને સ્ટોર કરાવવી બરાબર સીપીયુ ના કાર્યો વિશે આપણે વિગતે શીખીએ તે પહેલા ચાલો આપણે કેટલીક નવી પરિભાષાઓ સમજીએ એટલે કે સીપીયુના કાર્યોને આપણે હવે વિગતવાર જોવાના છે બરાબર સીપીયુના શું શું કામ છે સીપીયુની અંદર કેટલા યુનિટ છે યુનિટના શું શું કામ છે એ આપણે આ એક પછી એક જોવાના છે બરાબર પણ એ પહેલાં આપણે થોડીક વ્યાખ્યાઓ અહીંયા આપણે આપેલી છે બરાબર સર્કિટ છે અને ચીપ છે એ બંનેની એક મધરબોર્ડે છે બરાબર એ ત ત્રણેયની આપણે વ્યાખ્યાઓ જોવાની છે તો સૌથી પહેલાં વાત કરીએ આપણે સર્કિટની સર્કિટ છે એ એકબીજા સાથે જોડાયેલા ઘણા ઇલેક્ટ્રોનિક ભાગનું બનેલું હોય છે સર્કિટ છે એ શું છે તો કંઈક નાનકડે એવી એમ સર્કિટ હોય જેની જેની અંદર શું હોય તો કે ઘણા બધા ઇલેક્ટ્રોનિક ભાગો જોડાયેલા હોય બરાબર જે વીજ પ્રવાહને વહેવા માટેનો માર્ગ તૈયાર કરે છે એટલે કે વીજ પ્રવાહને કઈ જગ્યાએથી વહેવું એટલે કે પ્રવેશ આપવો અને કઈ જગ્યાએથી જશે આવશે એવી એની અંદર એવી રચના હોય કે તેમાંથી વીજ પ્રવાહને પ્રવેશી અથવા તો મેળવી શકાય છે બરાબર હવે વાત કરશું આપણે ચીપની તો કે સિલિકનનો એક નાનકડો ટુકડો જેના પર અનેક ઇલેક્ટ્રોનિક સર્કિટ ફિક્સ કરેલા હોય છે ચીપ એટલે શું તો કે નાનકડો એવો સિલિકોન છે સિલિકોન તો ખબર ને ધાતુની વાત થાય છે સિલિકોન એક ધાતુ છે બરાબર તો સિલિકોનનો એક એવો નાનકડો ટુકડો કે જેની ઉપર ઘણા બધા નાના નાના ઇલેક્ટ્રોનિક સર્કિટ ફિટ કરેલા હોય છે બરાબર સીપીયુ એ ઘણા બધા ઇલેક્ટ્રોનિક સર્કિટ ધરાવતી એક મોટી ચીપ છે સીપીયુ છે એ સીપીયુની અંદર ઘણા બધા એવા ઇલેક્ટ્રોનિક સર્કિટ ધરાવતી એક મોટી ચીપ છે બરાબર તમે ક્યારેય મધર બોર્ડ જોયું હોય તો મધર બોર્ડની અંદર શું હોય તો કે નાની નાની ચીપ ફિટ કરેલી હોય અને એક સર્કિટ બોર્ડ હોય બરાબર તો જેને એક પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ પર મૂકવામાં આવે છે જેને મધર બોર્ડ કહેવામાં આવે છે આ બધી સર્કિટો અને ચીપને એ બધું કોની અંદર બેસાડવામાં આવે તો મધર બોર્ડની અંદર અને મધરબોર્ડ ક્યાં હોય તો કે સીપીયુની અંદર બરાબર ઇનપુટ ડિવાઇસ પાસેથી જ્યારે સીપીયુ ડેટા તથા સૂચનાઓ મેળવે છે ત્યારે તે નક્કી કરે છે કે શું કરવાનું છે કઈ રીતે કરવાનું છે અને કયો યુનિટ એ કાર્યને કરશે એટલે કે જ્યારે તમે ડેટા કમ્પ્યુટરની અંદર દાખલ કરાવો બરાબર સેનાથી દાખલ કરાવો છો તમે ડેટા તમારા ઇનપુટ ડિવાઇસ ક્યાં ક્યાં છે યાદ છે કે ભૂલાઈ ગયું યાદ છે ને તમારા ઇનપુટ ડિવાઇસ ક્યાં ક્યાં છે તો કે કીબોર્ડ અને માઉસ જેનાથી તમે કમ્પ્યુટરની અંદર ડેટા દાખલ કરાવો છો બરાબર તો તમે જેવા ડેટા દાખલ કરાવો ત્યારે તરત જ તે ડેટા સીપયું કેચ કરશે એટલે કે લેશે અને પછી નક્કી કરશે કે આ ડેટાનું હવે શું કરવાનું છે બરાબર કઈ રીતે કરવાનું છે અને કયો યુનિટ પોતાનું કયો યુનિટ એ કામ કરશે બરાબર અને તે મુજબ સીપીયુ જે તે યુનિટને ડેટા પ્રોસેસ કરવા માટેના સંદેશા મોકલે છે સીપીયુ તરત જ નક્કી કરશે કે આ કામ જે આવ્યું છે આ ડેટા જે આવ્યો છે તેને શું કરાવવાનું છે અને આના ઉપર કાર્ય કયો યુનિટ મારો કરશે એ પ્રમાણે નક્કી કરી અને પોતાના યુનિટને આ ડેટા મોકલાવે છે બરાબર ડેટા પ્રોસેસ થયા બાદ સીપીયુ છે એ માહિતી તૈયાર કરે છે અને આઉટપુટ ડિવાઇસ દ્વારા દર્શાવે છે એટલે ડેટા ઉપર જેવી પ્રોસેસ થાય કે તરત જ છે સીપીયુ છે એ માહિતીને આઉટપુટ દ્વારા આઉટપુટ ડિવાઇસ ક્યાં ક્યાં છે આપણા યાદ છે ને આઉટપુટ ડિવાઇસ આપણા ક્યાં ક્યાં તો કે મોનિટર પ્રિન્ટર બરાબર સ્પીકર એ બધા આપણા આઉટપુટ ડિવાઇસ છે એટલે કે ડેટા ઉપર જ્યારે સીપીયુ પ્રક્રિયા કરી લે કે તરત જ તમને આઉટપુટ તમે ક્યાં જોઈ શકશો મોનિટરની અંદર જોઈ શકો ને તો તમે મોનિટરની અંદર આઉટપુટ તમને એ સીપીયુ છે એ દર્શાવે છે આમ સીપીયુ છે એ કમ્પ્યુટરના બધા ઇલેક્ટ્રોનિક યુનિટનું નિયંત્રણ કરે છે બરાબર આમ સીપીયુ છે એ કહીએ તો એવું કહી શકીએ આપણે કે આ બધા જે ઇલેક્ટ્રોનિક ભાગો છે સીપીયુની અંદર કોમ્પ્યુટરની અંદર એ બધા ભાગોનું નિયંત્રણ કોણ કરે છે સીપીયુ કરે છે બરાબર સમજાણું બધાને સૌથી પહેલાં તો જેવો ડેટા તમે કોમ્પ્યુટરની અંદર દાખલ કરાવો બરાબર જેવું તમે કંઈ પણ લખો છો કે તરત જ સીપીયુ નક્કી કરે છે કે આ ડેટા છે તો એના ઉપર પ્રોસેસ કરવાની છે કે ડાયરેક્ટ પ્રિન્ટ કરાવવા ડાયરેક્ટ આઉટપુટ આપવાનું છે કે જે તે યુનિટ એનો એ કામ કરશે એ યુનિટને તે ડેટા પહોંચાડવાનું કામ એ સીપીયુ કરે છે અને પછી એના ઉપર પ્રોસેસ એનો યુનિટ કરી દે પછી એને આઉટપુટ દ્વારા એટલે કે આઉટપુટ ડિવાઇસ દ્વારા એટલે કે મોનિટર દ્વારા તમને દર્શાવે છે બરાબર આ કામ આમ સીપીયુ છે આખા જેટલા બી એના કમ્પ્યુટરના ઇલેક્ટ્રોનિક ભાગો છે એ બધાનું નિયંત્રણ કરે છે તો ચાલુ આપણે સીપીયુ કઈ રીતે કામ કરે છે તે સમજીએ હવે સીપીયુનું કામ જોવાનું છે બરાબર એ કઈ રીતના વર્ક કરે છે તે આપણે હવે સમજવાનું છે થોડું કટપટું છે પણ ધ્યાન રાખજો એટલે આવડી જશે બરાબર તો સીપીયુના ઘટકો વિશે વાત કરીએ આપણે તો સીપીયુ છે ત્રણ ઘટકોનું બનેલું છે હવે આની અંદર પણ ભાગ છે સીપીયુની અંદર પણ ત્રણ ભાગ છે ત્રણ ઘટકોનું બનેલું છે સીપીયુ બરાબર કયા કયા ત્રણ ઘટકો તો પહેલું તો છે કંટ્રોલ યુનિટ સીયુ બરાબર સીયુનું પૂરું નામ કંટ્રોલ યુનિટ બીજું છે એ એલયુ જેનું પૂરું નામ છે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ અને ત્રીજું મેમરી બરાબર આ ત્રણેય ઘટકો એ સીપીયુની અંદર રહેલા છે સીપીયુ ત્રણ ઘટકોનું બનેલું છે યાદ રાખવાનું છે હો બધાએ ક્યાં ક્યાં તો કે સીયુ એટલે કે કંટ્રોલ યુનિટ એ એલયુ એટલે કે એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ અને ત્રીજું છે મેમરી એમ ત્રણ ભાગમાં સીપીયુ વહેંચાયેલું છે સીપીયુના આ ઘટકોના કાર્યો નીચેની આકૃતિની મદદથી સ્પષ્ટ સમજીએ જો મેં આકૃતિ આપેલી છે બરાબર ઇનપુટ માટેના સાધનો એટલે કે ક્યાં ક્યાં તો કે કીબોર્ડ અને માઉસથી તમે જેવો ડેટા સીપીયુની અંદર જશે એટલે સીપીયુના ત્રણ ઘટકો છે જો વચ્ચે છે એ સીયુ છે ઉપરનું છે એ એલયુ નીચે છે એ મેમરી અને પછી એમાંથી પ્રોસેસ થઈ અને તમને આઉટપુટ મળશે બરાબર સમજાણું છે આ એનો ચાર્ટ છે બરાબર સીપીયુની અંદર ત્રણ ઘટકો રહેલા છે તમે જોઈ શકો છો હવે આપણે એના બધા વિશે ત્રણે ત્રણ ઘટકો વિશે વધારાની માહિતી મેળવશું બરાબર તો પેજ નંબર તેર ઉપર જુઓ સૌથી પહેલાં આપણે વાત કરીશું કંટ્રોલ યુનિટની જેનું નામ શું છે કે સીયુ બરાબર સીયુ એટલે કે કંટ્રોલ યુનિટ તો નામ સૂચવે છે એ પ્રમાણે કંટ્રોલ યુનિટ છે એ કમ્પ્યુટરની અંદર થતી બધી જ ક્રિયાઓનું સંચાલન કરે છે હવે આ કંટ્રોલ યુનિટનું કામ શું તો કે એ કમ્પ્યુટરની અંદર જે પણ ક્રિયાઓ થશે સીપીયુની અંદર જે પણ ક્રિયાઓ થાય તેનું સંચાલન કોણ કરશે તો કે કંટ્રોલ યુનિટ તે ડેટાની આવન જાવનનું સંકલન કરી પ્રોસેસિંગ અને સ્ટોરેજને નિયંત્રિત કરે છે એટલે કે ડેટાની આવક જાવકને એનું સંકલન કરે એટલે કે ડેટાને લાવે પછી એનો પહોંચાડે બરાબર છે એટલે એકબીજાને ડેટા ફેક ન થાય બરાબર છે એટલે એકબીજા સાથે ડેટા અથડાઈને એમ આવક જાવકનું ડેટાનું સંકલન કરે છે અને પ્રોસેસિંગ કરાવી અને એને સ્ટોરેજ પણ નિયંત્રિત કરે છે બરાબર આ સીયુ છે એનું કામ છે ઇનપુટ ડિવાઇસ પાસેથી કંટ્રોલ યુની ડેટા મેળવે છે અને તેને મેમરીમાં મોકલે છે હવે જોયા જેવું છે બરાબર થોડુંક આડાવડું પણ સમજવા જેવું છે તો સમજો નિરાતે જ્યારે ઇનપુટ ડિવાઇસ પાસેથી કંટ્રોલ યુનિટ એટલે કે તમે જે ડેટા ઇનપુટ કરાવો છો બરાબર તે સીપીયુની અંદર એવો તો એ સીધો સેની પાસે આવશે કોની પાસે તો કે સીયુ પાસે આવશે કંટ્રોલ યુનિટ પાસે બરાબર અને સીયુ છે એ ડેટાને લઈ જાય અને ડાયરેક્ટ ક્યાં જશે મેમરીની અંદર સીયુ છે એ ડેટાને લઈ જાય અને ક્યાં પહેલાં સૌથી પહેલાં ક્યાં જાય તો કે મેમરીની અંદર પછી મેમરીમાંથી કંટ્રોલ યુનિટ ડેટાને પાછો ક્યાં મોકલશે એ એલયુમાં મોકલશે સમજાય છે મારી વાત બરાબર અને ડેટા પ્રોસેસ કરવા અને માહિતી તૈયાર કરવા જરૂરી કમાન્ડ એ એલયુને આપે છે પ્રોસેસ ક્યાં થશે એ એલયુ યુનિટમાં બરાબર કમ્પ્યુ સોરી સીપીયુના ત્રણ યુનિટ છે ને ત્રણ ઘટકો તો સીયુ છે એ બધાનું સંકલન કરે છે ડેટાનું લઈ જાય પછી એના ઉપર પ્રોસેસ કરાવે એને આઉટપુટ દ્વારા બહાર કઢાવે બરાબર છે તો મેમરીમાં જાય અને ફરી સીયુ છે એ ડેટાને ક્યાં લઈ જઈશે એ એલયુમાં એ એલયુને કહેશે કે આને આના ઉપર પ્રોસેસ કરવાની છે બરાબર કંટ્રોલ યુનિટ છે એ એ એલયુ પાસેથી પરિણામ મેળવશે અને ફરીથી તે મેમરીમાં મોકલશે અને અંતે તે આઉટપુટ ડિવાઇસને મોકલી આપે છે જો હું તમને સમજાવું છું અહીંયા ઉપર જ લખીને બરાબર સૌથી પહેલાં તો અહીંયા એ એલયુ બરાબર એ એલ યુ પછી આવશે સી યુ અને છેલ્લે છે મેમરી બરાબર ત્રણ ભાગ છે તો જેવો ડેટા આવ્યો એટલે કંટ્રોલ યુનિટ છે એ લઈને ક્યાં આવશે ડેટાને મેમરીની અંદર બરાબર છે જેવો ડેટા આવ્યો એટલે સીયુ પોતાનું કામ પકડી લેશે કે હાલો આપણું કામ આવી ગયું છે એટલે તરત ઊભા થશે સીયુ ભાઈ અને ક્યાં લઈને આવશે ડેટાને મેમરીની અંદર પછી ફરી સીયુ છે એ મેમરીમાંથી ડેટાને માહિતી પર પ્રોસેસ કરાવવા ક્યાં લઈ જશે એ એલયુમાં બરાબર પ્રોસેસ ક્યાં થશે એ એલ યુની અંદર જે કોણ લઈને જાય સીયુ ફરી પ્રોસેસ થઈ જશે ફરી મેમરીની અંદર સ્ટોર કરાવશે પછી પરિણામ સ્ટોર કરાવે છે બરાબર અને છેલ્લે મેમરીમાંથી ડાયરેક શું દર્શાવશે આઉટપુટ સમજાઈ ગઈ મારી વાત સીયુ છે એ ડેટાનું આવક જાવકનું નિયંત્રણ કરે છે બરાબર એને લઈ જાય મૂકી આવે સ્ટોર કરાવે એના ઉપર પ્રોસેસ કરાવે એનું કામ છે બરાબર સમજાય છે મારી વાત મેમરીનું કામ શું છે કે તો ડેટાને સ્ટોર કરવાનું એલયુનું કામ શું છે તો ડેટા ઉપર પ્રોસેસ કરવાનું બરાબર આ બધાના અલગ અલગ કામો છે સમજાઈ ગયું ને બધાને ચાલો હવે આગળ મેમરીમાં ડેટાના સંગ્રહનું નિયંત્રણ પણ કંટ્રોલ યુનિટ કરે છે એટલે કે મેમરીની અંદર ડેટાનું નિયંત્રણ કરવું હોય ડેટાનો સંગ્રહ કરવો હોય તો એ પણ સીયુ કરશે બરાબર તે મેમરીમાં બધા જ પ્રોગ્રામનો સંગ્રહ કરે છે સીયુ છે એ મેમરીની અંદર જે જે પ્રોગ્રામ આવશે એ બધાને સ્ટોર કરાવશે એક પછી એક સૂચના પ્રમાણે તે ડેટાનું પૃથક્કરણ કરી કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે અન્ય યુનિટને યોગ્ય આદેશ કમાન્ડ એટલે કે આદેશ આપે છે એટલે કે પ્રોસેસ કરવા માટે તે એલયુને આપશે બરાબર જેવો ડેટા આવ્યો તરત એણે લીધો મેમરીમાં સ્ટોર કરાયો એલયુને પ્રોસેસ માટે આપ્યો બરાબર જેવો ડેટા આવ્યો ફરી જ પ્રોસેસ મેમરીમાં લઈ ગયા એલયુમાં પ્રોસેસ કરાવી બરાબર છે એવી જ રીતના આખું જે ડેટાનું આવન જાવનનું અને એની સંચાલનનું જે નિયંત્રણ રાખવાનું હોય તે મેઇન કામ કોનું તો કે સીયુનું બરાબર સીયુ આ બધા ડેટાનું આવક જાવકનું બધું સંભાળશે બરાબર તો સમજાઈ ગયું બધા એને સીયુનું કામ કંટ્રોલ યુનિટનું હવે એ એલયુની વાત છે પણ હવે આજનો આ લેક્ચર હું અહીંયા પૂરો કરું છું બરાબર તમારે આ પાઠ છે ને નિરાતે એકવાર વાંચી લેવાનો છે હવેના બા આના પછીના લેક્ચરમાં આપણે એ એલયુથી શરૂઆત કરશું બરાબર છે ત્યાં સુધી પાઠને વાંચી લેજો અને સીયુ નું કામ થોડુંક અટપટવું છે એટલે થોડુંક વાંચી લેજો બરાબર ફરી આપણે પાછા લેક્ચરમાં મળીશું બરાબર ત્યાં સુધી આવજો